કરનાળી સ્થિતમાં રેવા આશ્રમ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે મુરલી સંગમ સ્થિતમાં રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર સત્યવિજય મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. તદ અનુસાર આજે 78મા સ્વાતંત્ર્ય પર્વ વહેલી સવારે રાષ્ટ્રગીત જનગણ મનમાં ગુંજારવારથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી. માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ તિરંગો રાષ્ટ્રધ્વજ આન બાન અને શાંતિ લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્યવિજય મારુતિના દર્શન જેટલી જ તમન્યાથી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શ્રી રંજનીભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજે 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સંહિતાના 10મા અધ્યાયના 4થા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણના શ્લોકોનું પઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત સ્વતંત્રતાના 78મા વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે મા નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે મા નવનિર્મિત મા રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો. સાથે સાથે ક્ષેત્ર કરનાળીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રપ્રેમના ક્ષેત્રે મંત્રોચ્ચાર કર્યા. સીતારામ ભારત દેશ દિવસે દિવસે સ્વતંત્ર ભારત દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર 1 આવે અને આપણા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય. ગૌ માતા કી જય. ભારત માતા કી જય. માત્ર